रविवार तारीख 9/6/1978 दिने पूज्य श्री गांधी स्वामी श्री समयसार शास्त्र में सर्व ज्ञान अधिकार परिशिष्ट में आत्मवस्तु प्रसिद्धि श्लोक 259 पर सुवर्णपुरी में प्रवचन समयसार शास्त्र संकोचन नंबर 532 नमो लोये सौरियंताणम नमो लोये सौदानम नमो लोये सौवायरियाम नमो लोये सौजायनम नमो लोये सौ त्रिकालवर्ती श्रावणम ओंकार मिंदु संयुक्त नित्यम जयंती योगिन कामदम औषधम से ओंकाराय नमो नम मंगलम भगवान मंगलम गौतम मंगलम कुंकुंडारी उजेन्द्र मंगल नमः समय साराय બારમું બોલ છે બારમું કરીને શું ધન છે આત્મા પરભાવથી નથી स्वभाव की छे ये ज्ञान बंगाली है आत्मा ज्ञान दर्शन आनंद आदि स्वभाव एना थी पोती छे अने प्रभाव शुभ दयादान व्रत भक्ति तपादी ना जे राग भाव पुन भाव प्रभाव एना थी आत्मा असत छे आत्मा मां एनी मास्ती छे एम न मानता अज्ञानी अनादि थी पशु कहीं ने बोलायो एने चाहे सो जैन नो साधु बार थी नग्न दिगंबर हो पर अंदर मां जेने शुभ भाव वर्ते छे दया दान व्रत भक्ति पूजा ये भाव आत्मा नो छे એમ માને છે કે મિથ્યા દ્રષ્ટિ પશુ છે અજ્ઞાની છે એકાંતવાદી છે જોવા એકાંતવાદી છે કેમ કે ચૈતન્ય સ્વભાવ આનંદના અનંત ગુણનો પિંડ પ્રભુ એવું જેનું અસ્થિ હોવા પણ જેનો સ્વભાવ ભાવ છે એમાં શુભ ભાવની નાસ્તી છે છતાં જ્ઞાની એ શુભ ભાવ મારામાં છે અને શુભ ભાવ પણ પરમજી હું આત્મા છું અજ્ઞાની એકાંતવાદી જો અને એકાંત આમ કીધો શું સર્વભાવરૂપ ભવનનો આત્મામાં અભ્યાસ કરીને જેટલા પણ પાપના વિકલ્પ એટલે રાગ એ રૂપે પ્રણવવાનો અધ્યાસ ના માનીને કે શુભ રૂપે હું પ્રણવું છું પૂન રૂપે હું થાઉં છું અસંગ પ્રકારના શુભ અશુભ ભાવ રૂપે હું થાઉં છું એમ અજ્ઞાની માને છે એ મિથ્યાત છે મોડાયા ને તે શું કરે સમજાય છે ભાઈ શું કીધું સર્વજ્ઞ પદાર્થો સર્વ ભાવરૂપ ભવન ભગવાન આત્મા જ્ઞાન આનંદ શાંતિ સ્વચ્છતા પ્રભુતા ભાવ સ્વરૂપ છે એવું ન માનતા જે એમાં નથી એવા પુણ્ય પાપના ભાવોને બધા ભાવો અસંખ્ય પ્રકારના શુભ શુભ ભાવો આદિ પર વસ્તુ બધી એ રૂપે જાણે હું છું એમ થવાનો આત્મામાં માનીને સર્વજ્ઞ પદાર્થોના ભાવ રૂપે આત્મા છે માનીને ખરેખરે વિકલ્પ રાગ આદિ જ્ઞેય છે આત્મા જ્ઞાન છે તે અજ્ઞાન છે એ જ્ઞાનનું એ જ્ઞેય છે પર સમજાય છે કાંઈ
आत्मा चैतन्य ज्ञान की मूर्ति विनायक भाव स्वभाव अने राजादि पुण्यादि नो जेटलो महाव्रत आदि के दयादान ना परिणाम ये बधुं पर ज्ञेय छे पर भाव छे एने अज्ञानी मारा से मन शुद्ध जी त्रिकाल चैतन्य स्वभाव छे तेनाथी चूतना भ्रष्ट आय छे समझाय खाय चैतन्य अनंत स्वभाव भाव थी भरेलो पदार्थ एवो स्वभाव हूँ छु एम अस्थिपणे न मानतो પોતાનું હોવાપણું શુભ ને પુણ્ય પાપના ભાવમાં હોવાપણું છે એમ માનનાર શુદ્ધ ત્રિકાળી સ્વભાવથી ચૂત થયેલો ભ્રષ્ટ થયેલો મિથ્યાદ ભાવમાં આવીને શુભાદિરૂપ પ્રણમુખ હોય એમ માને સમજાણું કઈ શુદ્ધ સ્વભાવથી એની સામે ઓલું શુભ લેવું બધું અમે જેટલા શુભ ભાવ દયાના દાનના ભક્તિના સેવાના હિંસાના દુઃખાના ચોરીના વિષયના કામના ક્રોધના એ બધા ભાવો ખરેખર આત્માના આનંદ ને જ્ઞાન સ્વરૂપની આગળ એ બધા અજ્ઞાન છે એટલે ખરેખર તો જ્ઞાન સ્વભાવના એ પર જ્ઞેય છે એમ પરજ્ઞેય ને પરજ્ઞેય તરીકે પોતામાં ન માનતો એ પરજ્ઞેય થી જ મારું સ્વરૂપ છે એમ આત્મામાં અનુભવ કરીને સમજાણું કહાય પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વભાવનું હોવા પણ તેનાથી ચૂત નામ ભ્રષ્ટ થયો તો જોવામાં એમ નથી લીધું કે કર્મે એને ભ્રષ્ટ કરાવ્યો છે બીજા શાસ્ત્ર માં લખ્યું હોય નિમિત્ત કથન હોય પંડિતજી દેખો આ એટલી વાત અજ્ઞાની આત્માના શુદ્ધ સ્વરૂપના ભાવના ભાન વિનાનો એકાંતવાદી એટલે જે સ્વરૂપમાં નથી એવા ભાવને પોતામાં માનનારો એનું નામ એકાંતી અને એ ભાવ મારામાં નથી અને મારો ભાવ શુદ્ધ છે આ નથી એના મને એકાંતી શબ્દ તો નીકળ્યો અનેકાંત મર્યાદા શબ્દ એવો શબ્દ નીકળ્યો આજ અને એનું પૂર્વે હું કહી દઉં છું એનું પૂર્વે ક્યાં છે મંત્રી પાસે અનેકાંત મર્યાદા નીકળ્યું નહીં બતાવ્યું છે શબ્દ તો ટુકડો છે આવ્યું છે આવ્યું નીકળ્યું આજે નીકળ્યું એમાં બતાવ્યું છે ને કેટલા સામે અનેકાંત અપની મર્યાદા હે અપને પિછલે ઉત્તર મેં લિખા હૈ કે અનેકાંત કી અપની મર્યાદા હૈ એટલું પણ પછલી ક્યાં પાછળ આમાં આમાં પહેલું આમાં છે ને પણ ક્યાં હાથ જોયું છે હાથ નહીં એને હાથ કાબુ કરાવે ને આવી અત્યારે આ છે બપોરીમાં ફેલનો તમે આવ્યા ને તે પહેલા અહીં એક મિનિટ પહેલા અનેકાંત પણ એની હદ છે એમ નહીં કે આત્મા શુદ્ધ પણ છે ને આત્મા અશુદ્ધ પણ છે દ્રવ્ય ભાવે એ અનેકાંત નહીં સમજાવું કાંઈ આમ વસ્તુ તરીકે ત્રિકાળી શુદ્ધ છે અને પર્યાયના લક્ષ્ય પોતે અશુદ્ધ છે તિવાર પણ એનો ત્રિકાળી ભાવ શુદ્ધ છે અને વળી ત્રિકાળી ભાવમાં અશુદ્ધ પણ ભેગું છે એમ નથી સમજાય છે ખાય ભગવાન આત્મા જેનો ભાવ એટલે સ્વભાવ એટલે પોતાનો અવિનાશી અવિનાભાવી અવિનાશી અવિનાભાવી આત્મા અવિનાશી ને કાયમ રહેનારો એની સાથે અવિનાશી ભાવ
ज्ञान दर्शन आनंद आदि अनंत शुद्ध स्वभाव थी एनो भाव एनु अस्थिपण अने पुण्य पाप ना राग ने विकल्प तेमा नास्ती एनु नाम अरे काम छे એને ઠેકાણે એમ ન માનતો ભાષા જો સુખી છે. આ રાગ છે હું છું એમ એકાંત માનનારો એમ કયો આવી જુઓ ને ભાઈ તો આ રીતે કર્યું હવે શું એક પક્ષના એક બાજુ જે સ્વભાવ છે અંદરમાં આ દેહાદી વાણીની ક્રિયા કરવું એ તો વળી મુક્તિ પર મિથ્યા છે. સમજાય છે ખાય પણ અહીંયા તો જે શુભ ભાવ પુણ્યનો ભાવ દયાનો દાનનો ભક્તિનો વ્રતનો પૂજાનો નામ સ્મરણનો વિગેરે જે ભાવ છે એ કૃત્રિમ શુભ અશુદ્ધ છે. એ ભાવ ત્રિકાળી સ્વભાવ ભાવમાં નાસી છે નથી. એને ઠેકાણે એ હું છું એમ આવ્યું જોઉં છોકરું સર્વ ભાવો રૂપ ભવન નો આત્મા નો અભ્યાસ કરીને તે નહી એમ છતાં પણ એ રાગ ને પુન ના પરિણામ મારા છે માનને શુદ્ધ સ્વભાવ થી ભ્રષ્ટ થાય છે અજ્ઞાની. સમજાણું કાય એકાંત છે તે ઝેર છે અને એકાંત છે તે અમૃત છે. એનો અર્થ શું એકાંત એકાંતિ લીધો ને યા સમજાવું કઈ પશુની વ્યાખ્યા જે અહીં કઈ સમજાણું કઈ ભગવાન આત્મા એક સમયમાં દ્રેર તો છે પણ એનામાં ભાવ જે અસલી ચૈતન્ય જ્ઞાન આનંદ આદિ ભાવ એ રૂપે એનું હોવા પણ છે અને પુનાદિના ભાવ પણ એનામાં નથી એવી દ્રષ્ટિ થતા અનેકાંત રૂપી અમૃત નો સ્વાદ આવે છે ત્યાં. એથી એને અનેકાંત ને અમૃત સૌ કહ્યું. વસ્તુ ભગવાન આત્મા શુદ્ધ આનંદ ની મૂર્તિ આત્મા એમ આ રાગ ને પુન નથી એટલે તેની રૂચિ છૂટીને તેનો લક્ષ છૂટીને આય લક્ષ ગયું ત્યારે એનામાં આ રાગની નાસ્તી થઈ અને સ્વભાવ છે તેની શક્તિની પ્રગટતા થઈ. સમજાણું કઈ જીવું પડે થોડું હવે હવે કરીએ છીએ આ કે એકદમ ઉતાવળથી નથી આવતું. જુઓ છે કે ભગવાન આત્મા શુદ્ધ ઘન આનંદ ઘન ચૈતન્ય મૂર્તિ આત્મા છે. એનાથી તો પોતાનું હોવા પણ કઈ તે જ હોવા પણ એનું છે અને પુણ્યના ભાવ દયા દાન વ્રત ભક્તિ વિકલ્પ છે એનું એનામાં અહોવા પણ છે નથી. એમ નથી જ્યાં કરવા જાય છે ને પોતાની અસ્થિ ઉપર દ્રષ્ટિ પડે છે ત્યારે શક્તિનો વિકાસ થઈને સંન્યક દર્શન જ્ઞાન શાંતિ ને આનંદ નો અનુભવ થાય એ અનેકાંત નું ફળ છે. સમજાણું કઈ અને એવા શુદ્ધ ભાવરૂપી ધ્રુવ ચૈતન પ્રભુ એ હું નહી જે છે એ હું નહી અને જે એનામાં નથી એવા પુણ્યના દયાદાન વર્તાના પરિણામ તે રૂપે હું છું એમ માનીને શુદ્ધના આનંદ સ્વભાવથી ભ્રષ્ટ થઈ અને દુઃખને ઝેરને દુઃખને વેદે છે એકાંતિ. તેથી જયપુર માં ક્યાં અમે હતું ભગવાન આત્મા ભાઈ આ તો ત્રિકાળી વસ્તુ છે ને તું છો ને છો તો દ્રવ છો ઠીક તો વસ્તુ છે તો કોઈ ભાવ એમાં હોય કે નહીં ભાવ હોય કે નહીં તે ભાવ એટલે એનો સ્વભાવ સ્વ એટલે પોતાનું સ્વરૂપ પોતાનો ભાવ વસ્તુ છે એનો સ્વભાવ
ज्ञान आनंद शांति एनो टिकाऊ स्वभाव से अर्थात वितरागी स्वभाव एनो टिकाऊ से एवा वितरागी स्वभाव नु असु होवापणु अने राजाजी दयादान ना विकल्प नु नहीं होवापणु एना माटे एनो नाम अनेकांत कहवाये। ये अनेकांत की सन्नदृष्टि है। समझाणु कहीं मिथ्या दृष्टि एकांति है सन्नक दृष्टि अनेकांति है। आ मोहन भाई भाई जी वात भाई भगवान पर तू के जुनो भाई तारी नजरों में सूक्ष्मपण आया विना तने नहीं जनावी आ विकल्प है तो तू राग झेर एना वी तू जना एना में नहीं ए वी तू जना एम कहते जितलो व्यवहार कहवामां आव्यो ने जैन दर्शन नो व्यवहार हो ये बधो व्यवहार राग छे ई स्वरूप में नथी एम के साहेब बराबर भगवान आत्मा ज्ञान आनंद शांति एटली विकरालता एवा भाव थी भगवान आत्मा छे अने राजा दी भाव थी वितराग भाव छे नहीं एवं जी अनेकांत वस्तु नु स्वरूप तेने अनुभवनार सन्नक दृष्टि ज्ञानी ने आनंद नु वेदन छे अने एम न माननार ए शुद्ध त्रिकाली भाव थी खसी खसी अने शुभ भाव मारो छे नहीं मने लाभदायक छे अथवा मारो छे अन अर्थ छे कि मने लाभदायक छे एटले ई ज हूँ छूं पछी शुं प्रश्न ई ज हूँ छूं हूँ शुद्ध भाव हूँ नहीं ए शुभ भाव ज हूँ छूं एनो नाम मिथ्यात्मो झेर छे ए झेर ने भेदे छे समझाणो काई चाहे तो नवमी गेलो मुनि व्रत धार अनंत बैर ग्रीवेक उपजायो पण आचन ज्ञान बिन ले सुख न ई दुख ने झेर ने अनुभवे छे के छे कि एने सर्व भाव नो टीव पड़ी गई छे अनादि ने अज्ञात थई गयो छे आ चिदानंद आत्मा छो एना भान विना एने पुण्य ना परिणाम ने भाव मां मनाई गयु छे आ हूँ छू आ मारु आचरण छे ये मारु कर्तव्य छे ये हूँ छे एम माननार मिथ्या दृष्टि अज्ञानी एकांत पक्षे बैठेलो ये त्रिकाली शुद्ध स्वरूप में ये नथी एनाथी भ्रष्ट थयेलो एकला मिथ्यात्मने वेदे ने अनुभवे छे સમજાય છે કઈ એક મહાવ્રત ના પરિણામ કે અમે મહાવ્રત પાળીએ છીએ અમે આશ્રમ પાળીએ છીએ ભગવાન એ કહે છે એ અનેકાંત પણ એમાં ન આવ્યું તારા ભાવમાં એ નથી અને નથી તેને વેદું ને પાળું છું એ માન્યતા એકાંત મિથ્યા દ્રષ્ટિનું છે પ્રભુનો માર્ગ છે સુરાનો કાયમ ના નહીં કામ સમજાય છે કાંઈ ઓહો સચ્ચિદાનંદ પ્રભુ પોતે શાશ્વત આનંદનો ધામ એમાં કે છે કે વસ્તુ રાગ આદિ નથી એવા ભાવને પોતાપણે માની એ હોવાપણે નથી એને હોવાપણે માની અને એકાંતી અજ્ઞાનથી ઝેર ને દુઃખ ને ભોગવે ને વેદે છે અને આનંદ ને વેદતો થઈ ગયો એકાંતિ થઈ ગયો સર્વભાવરૂપ ભવનનો આત્મામાં આત્મા છે એમ અનુભવીને શુદ્ધ સ્વભાવથી ચૂક થયો તો કહો
કેટલી સૂક્ષ્મતામાં કેટલી ભૂલ. એક રાગ ઉઠો, ગુણી ભગવાન આત્મા અને એનો અંદરમાં ગુણ ત્યાં ભગવાન આત્મા અવિનાશી, એના સ્વભાવો અવિનાશી. એ સ્વભાવ આ દેહ છે, આધાર આત્મા છે, એવો ભેદરૂપી વિકલ્પ ઉઠે. એ પણ મારો છે એમ માનીને અનુભવે તો કે છે કે મિથ્યાત્મને ઝેર ને અનુભવે છે. આમ તો બારમાં એવું લાગે હજારો રાણીની છોડી હોય, રાજકુમાર હોય, સુંદર શરીર હોય, એક વાર આહાર લઈ જંગલમાં ચાલ્યો જાય, અઠ્યાવીસ મૃગું પાળે. કોણ જે વિકલ્પ છે મૂળ ગુણના વરતાદીના, એ સ્વભાવની શુદ્ધતાના ભંડારમાં એ નથી, એમાંથી નીકળ્યો નથી. એ કર્મના સંગે ઉત્પન્ન થયેલો કર્મનો વિકારનો ભાવ છે, એને પોતાનો માની એટલે પર્યાય બુદ્ધિમાં તેનો એકાંત પણ થઈને એમ કે છે. એ પોતાના દ્રોહ સ્વભાવ એવી દ્રવ બુદ્ધિ થી ચૂત થયેલો છે. આમ જોવું તો જૈન દર્શન ને માને વ્યવહારે વિકરા સાચા પંચ માવત આવે, પણ વાત વિતરાગ પોતે કોણ છે? પોતે વિતરાગ છે. વિતરાગ સાચા શ્રવણદેવ સાચા સમજાય છે એવો એને શુભ રાગ પરદ્રવ સંબંધીની શ્રદ્ધાનો. પણ કે છે એ હું છું એ મને મારો ભાવ છે, એ શુભ એ માનનાર મૂળ પોતે વિતરાગ ભાવ છે ત્યાંથી ચૂપ થઈ ગયો છે. જાણું કઈ અકસાય સ્વભાવ ભાવ એવો આત્મા, અકસાય સ્વભાવ વિતરાગ ભાવ એવો આત્મા, બધા ગુણો વિતરાગ ભાવ સ્વરૂપ એવો આત્મા, એને આવા રાગ ભાવ વાળો માની અને પોતાનો વિતરાગ સ્વભાવ સ્વ પરમાત્મા એને થી ભ્રષ્ટ થાય છે, એની માનતાથી ભ્રષ્ટ થાય છે અને શુભરાગની માનતામાં આવે છે. એ મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની એકાંતવાદી છે. રાણી આવું આપણું કામ છે, ઉદાહરણ દયાથી ધર્મ થાય, પરની દયા પાવી શકવું એ તો વળી મિથ્યા છે. એ તો પર ને અહીં તો પર સંબંધી નો શુભ રાગ આવ્યો દયાનો, મન એને પોતાનો માનીને હું આત્મા છું એમ માને છે તે મિથ્યા દ્રષ્ટિ ઝેર ને અનુભવ એમ કે છે. ભગવાન અમૃત નો પિંડ છે ને, અતિન્દ્રિય આનંદ ની ગાંગડી ભગવાન, એમાં વળી આ દુઃખ નો રાગ નો ભાવ એ મારો માની તેની દ્રષ્ટિ અંશ ઉપર પડી છે. ત્રિકાળી ધ્રુવ સ્વભાવ ભગવાન તેને અડતો નથી, સ્પર્શતો નથી, પણ સ્પર્શું છોડી દઈને ચૂપ થઈ ગયો છે. અને એ રાગના ભાવને સ્પર્શે છે એટલે હું એ છું એમ અનુભવે છે, એને આ મિથ્યા દ્રષ્ટિ પશુ જેવો કર્યો છે. મને વિવેક નથી ભગવાન, રાગ ને વિતરાગ સ્વભાવની વહેંચણી કને ખબર નથી. સમજાણું કઈ નહી, આવું કરું છે. ગુણભાઈ ભારે વાતમાં આવું, કોઈ પ્રભાવને બાકી રાખ્યા વિના શબ્દ ચાલુ છે ને, સર્વત્રપી અનિવાર્ય તો એને એને સર્વ પર કોઈ પ્રભાવને બાકી રાખ્યા વિના
કારણ એક પણ શુભ ભાવને પોતાનો માન્યો હતો એને બધા શુભ ભાવને અશુભ ભાવને પોતાના, અને શુભ અશુભમાં નિમિત્ત થાય બધા મારા છે એમ એને માન્યું. દેવગુરુ ને શાસ્ત્ર એ પરગ્રહ છે એ પણ મારા છે એમને કોઈ વાત છોડી નથી કે છે એમ કે છે. સમજાણું કઈ? ભગવાને પોતાના ભાવને પોતે છોડ્યો કે છે પોતાના સ્વભાવને, પણ પરભાવમાં કોઈ બાકી નથી રાખ્યું કે આ પરભાવ મારો ન હોય, બધા મારા મારા. એ દયાદાન નો ભાવ મારો, ભગવાન પર મારા, ગુરુ મારા, એ બધા ડુંગરા જાત્રાના મારા, આ બધા મારા. કોઈ પરભાવ ને બાકી રાખ્યા, કારણ કે આત્માનો શુદ્ધ અનંત ભાવ છે માં કોઈ ભાવનો આદર નથી, અને એનાથી વિરુદ્ધ ભાવ કોઈ આદર કર્યા વિના રહ્યો નથી એમ કે છે. કોઈ પરભાવને બાકી રાખ્યા વિના સર્વ પ્રભાવોમાં સ્વચ્છતાથી નિર્ભયપણે ક્રીડા કરે છે. પછી નિર્ભયપણે ક્રીડા કરે છે, હા ઝેરની ક્રીડા કરે છે, એ અજ્ઞાનમાં રમે છે કે છે. અરે પરભાવને બાકી રાખ્યા વિના સર્વ પ્રભાવોમાં સ્વચ્છતાથી, એટલે શું કે પ્રભાવ એનામાં નથી, સ્વચ્છંદી એમ માને જ મારા છે એમ નિર્ભયપણે નિસંગપણે, જેમ જ્ઞાની નિસંગપણે જ્ઞાનાનંદ હું છું રાજ, અને નિસંગપણે નિર્ભયપણે આત્માને ભેદે છે. અજ્ઞાની નિસંગપણે પ્રભાવ મારા એમ ભેદે. સમજાણું કઈ? કારણ કે સર્વજ્ઞી કયા હતા ને, સર્વજ્ઞી આત્મા તો સર્વ બધા પદાર્થને જાણનારો છે, વિકલ્પ થી માનીને બધું લોકાલોક એને જાણનારો એમ ન માનતા એ બધા મારા છે, એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ રાગનો અંશ પણ મારો માન્યો, એને આખી દુનિયાના પદાર્થો મારા છે માન્યો, અને ટીકાળી સ્વભાવ છે એમાંથી ચૂક થઈ ગયો છે. કૃષ્ણજી હા, એના ઘરમાં શું છે અને એના ઘરમાં શું નથી એની એને ખબરું નથી, અને કે અમારે ધર્મ થાય છે કોણ ના પાડે, સ્વચ્છંદી માને છે કે છે. સમજાય છે? કઈ પરભાવમાં સ્વચ્છંદતાથી, એટલે પોતાની દ્રષ્ટિના સ્વચ્છંદથી નિર્ભયપણે એ શુભ રાગ થી હું એ મને લાયક છે, મારું સ્વરૂપ છે, એ ધર્મ છે એમ નિર્ભયપણે તેમાં લેપાઈ ગયો, એ લેપાઈ ગયો ધર્મે છે રાગમાં. આખું વિતરાગી સ્વરૂપ ભગવાન આત્મા તેનો અનાદર થઈ ગયો. સમજાણું કઈ? હવે ખબર લીધું, હવે મૂળ ભંગ તો આ કેવો છે, મારામાં નથી ઈ, પણ નથી પેલા જે નથી તેને પોતાનો માન્યો એવો પેલો ભંગ બતાવ્યો. હવે સાધવાદી અને એકાંતવાદી તો એટલે સંન્યક દ્રષ્ટિ, તો પોતાના સ્વભાવમાં એ રાગને પુનના રાગ વિનાનો પોતાનો જે સ્વ કાયમનો ભાવ, જ્ઞાન દર્શન આનંદ આદિ કાયમનો સ્વભાવ, તેમાં અજ્ઞાની ચૂક થતો અત્યંત આરૂઢ થયો તકો ગરમી, એમાં અત્યંત આરૂઢ થયો તકો. સમજાણું કઈ? પોતાનો ધ્રુવ સ્વભાવ, અણાકો અમૃતના અમૃતનું ઝરણું એવો ભગવાન, એવા અમૃતમાં આરૂઢ થયો થકો
આજો અને કામ શુભ થી પણ લાભ ને શુભ થી લાભ એમ ન રહ્યો આમાં હે ભેગ થઈ જાય તો એકાંત થઈ ગયો હા હા આવી શૈલી છે હવે અનેકાંત ની બીજી રીતે કઈ શું થાય હા હા કે ભાઈ વ્યવહાર હોય ને એ વ્યવહારમાં જઈ આવે ને તો એને થાક ઉતરે પછી વળી શુદ્ધ માં જાય એમ પણ શુભ પોતે દુઃખ ને ઝેર અવિશ્રામ છે આવે છે ખરું પંચાસી કના શનૈ શનૈ શુભ માં બધું અર્થ કરે ભાઈ શકે તંત્ર પ્રાણ છે નહી વ્યવહાર થી વાત કરી છે કે એમ નથી ભગવાન આત્મા ત્યાં સાધન કયું છે જો વ્યવહાર કાંઈ કે છે કે સાધન સ્વભાવના અરૂઢ વિના એને માનીને સેવે છે એકાંત મિથ્યા દ્રષ્ટિ છે પણ એ રાજાદી સ્વભાવ એનાથી ખસી એનાથી ખસ્યો એટલે આવ્યો ચૈતન્ય સ્વભાવમાં અરૂઢ પણ દ્રષ્ટિ જ્યાં રાગ ઉપર ને રાગમાં પોતાપણે હતી એ દ્રષ્ટિ આમ ગઈ કે આરોગ્ય થયો સ્વભાવ ઉપર હું ચૈતન્ય શુદ્ધ ધ્રુવ સ્વભાવથી હું એમ સ્વભાવનો આશ્રય લીધો એ સ્વભાવમાં આરોગ્ય થયો કહેવામાં આવે છે સમજાણું કઈ સ્વભાવમાં અચંડ આરૂઢ થયો જેવું ભાષા એમ છે ને સુધી લસતી સ્વ સ્વભાવ પરારૂઢ સ્વભાવ પરારૂઢી ભરનો અર્થ કર્યો હા પરારૂઢ ભરાદ આરૂઢ ભરાદ આરૂઢ અચંડ આરૂઢ એનો અર્થ કર્યો ભરાદ શબ્દ પીડ્યો છે ને સ્વ સ્વભાવ ભરાદ આરૂઢ કે છે કે ધર્મી જ્ઞાની પોતાના સુચૈતન સ્વભાવ ઉપર અત્યંત આરૂઢ છે એટલે તેના તરફ જેની એકાગ્રતા છે અત્યંત એટલે થોડી રાગમાં એકાગ્રતા છે ને કોઈ સ્વભાવમાં એકાગ્રતા એમ નથી એમ કે છે તદ્દન સ્વભાવમાં એકાગ્રતા થી તેનું થોડું છે એમ કે છે સમજાણું કઈ અરે આવી વાત એની પણ એને મીઠી અમૃત જેવી છે હે પણ એને એની ગાય નતા આકરું પડે ને ઓલી વાત એવી લાગે જયા પાવો પા કરો પોતા કરો આ કરો આ કરો ભક્તિ કરો એ જંજવાઈ એવી વાત લાગે લે હે અમૃત આ કરો ભાઈ અપાસ કરો કર્મ લાગ્યા છે અઠમ કરો અઠાય કરો માતકમણ કરો ભાઈ કપ વિના કઈ કર્મ કપે ભગવાનને પણ અખે કરીને આમ ખાતા નથી બાર વર્ષ ત્યારે તો કેવું પણ એમ શું કરે દુઃખી થયા હક કરીને અન્ન પૂતા નથી હક કરીને પૂતા નહોતા અન્ન કરીને અન્ન ખાધા નથી પાણી કરીને પાણી પીધા નથી ત્યારે આવી આરૂઢ તપસા કરી ત્યારે કેવો થયો બોલા જોઈ સાંભળનારા હા મારા એ વાત કરે આમાં જ્ઞાન શેઠિયા છે ત્યાં એમ અનાજે નીકળ્યું છે ને નવું ક્યાં છે હા ભગવાન તને તારી ખબર નથી ને એ બધા વિકલ્પોની ક્રિયાઓમાં કે છે કે આરૂઢ થયેલો પોતાને ઓજલ કરી નાખ્યો હે ભગવાન સુચિદાનંદને ઓજલમાં નાખી દીધો એ મિથ્યા દ્રષ્ટિ મિથ્યાતને કહે છે એની તપસ્યા મિથ્યા કઈ છે ભગવાને એવી તપસ્યા કરી નહોતી ભગવાન તો આનંદ સ્વરૂપના અનુભવમાં હતા અને એમાં એટલો અતિન્દ્રિય આનંદમાં મશગુલ થઈ ગયા કે જેને ઈચ્છા આવી નહીં અને એ પ્રકારનો આરંભ એને યોગ હતો નહીં
અંતિન્દ્રિય આનંદમાં આનંદમાં આરોગ્ય હતા, એટલો અતિન્દ્રિય આનંદ અંદર ઉછળી ગયેલો ભરતી પર્યાયમાં, જેને વિકલ્પ આહારની વૃત્તિ ઉઠી નહીં. કેમ ઉઠી નહી? આનંદ જ્યાં ઉઠો જાગ્યો ત્યાં વૃત્તિ થઈ નહીં, એને કબજા કહે છે. બાકી લાગણું કહે છે, મરીને ફૂકાઈ જા મીઠાસનું સેવન છે, કે સમજાણું કઈ મહિના મહિના ના અપવા પછી એના હાંગ્યું કરે. શું હાંગ્યું કહેવાય? હાજી હાજી ગાય બહુ ધર્મ કર્યો કે છે. પ્રભુ ભાઈ તારામાં આનંદ અને જ્ઞાન ની મૂર્તિ હું ધ્રુવ છે, એનામાં તો તારું લક્ષ નથી. તારું લક્ષ રાગ ની આખી ત્યાં ત્યાં છે, એ ત્યાં છે તે તો મિથ્યા ભાવ મિથ્યાત ની પુષ્ટિ છે. ધર્મી ગ્રસ્તાશ્રમમાં રહ્યો હોવા છતાં એનો આરોગ્યપણાનો આશ્રય તો ચૈતન્ય દ્રવ્યનો છે. રાગાદી આવ્યો એનું સ્વરૂપ એમાં માનતો નથી, એમાં હું છું માનતો નથી. વિકલ્પમાં હું છું એ માનતો નથી, તો ઘરમાં બાયડી છોકરામાં હું છું એ તો માનતો. અરે અરે વાત સખનના રાજમાં દેખાય ને દેખાય એટલે શું, પણ ઈ છે નહીં એમાં. સમજાય છે? કઈ જેનાથી પર રાગ મારો આ મારો એવો જે મિથ્યાત ભાવ એનાથી વિરક્ત થયો છે, એટલી વીરતી થઈ ગઈ છે. જો હે સ્વભાવ મારો થયો છે એમ કીધું. કરભાવો રૂપ ભવનના અભાવની દ્રષ્ટિને લીધે જો જેટલો વિકલ્પ છે એનું થવું એ મારામાં નથી, એ પરિણમન જ મારામાં નથી એમ કે જાણતો. કરભાવો રૂપ એ દયાદાનના વ્રતોના વિકલ્પો તપનો વિકલ્પ છે રાગ, એનું પણ એ પરિણમવું એ પણ પહેલી ભાષા એ છે. કરભાવો રૂપ ભવન એટલે અસ્થિ, એનો અભાવ છે મારામાં. બીજો એના પરિણમન નો અભાવ છે મારામાં. સમજાણું કઈ? ભવન ની વ્યાખ્યા કરી આ બાજુ, અસ્તિત્વ પરિણમન આ બાજુ છે નીચે ફૂટનોટ. સમજાણું કઈ? ભગવાન આત્મા પોતાનો શુદ્ધ ધ્રુવ સ્વભાવ પવિત્ર ના પિંડ પ્રભુ ધર્મી ની દ્રષ્ટિ ત્યાં પડી છે કે છે એમ કે જુઓ, અભાવની દ્રષ્ટિને લીધી, એટલે કે રાગના અભાવની દ્રષ્ટિને લીધી અને ત્રિકાળ સ્વભાવના અરુદ્રની દ્રષ્ટિને લઈને. સમજાણું કઈ? કેટલાક એમ કે પણ એમ કઈ તરત તરત થતા છે, ક્યાંક એનો માર્ગ હોય કે નહીં હોય એમ કે એના પગના પગથિયા છે કે નહીં વળી એમ કે આ માર્ગ જ આ છે ભાઈ, બીજો કોઈ માર્ગ. રાગાદી નો વિકલ્પ છે મારામાં નથી, એ રૂપે પરિણમન ની દ્રષ્ટિ મારી નહીં, પરિણમન જ મારું નહીં. એક જ પરિણમન માં શુદ્ધપણે આરૂઢ થયો, એ શુદ્ધ પરિણમન નું અસ્તિત્વ તે પર્યાય નું અસ્તિત્વ છે. અશુદ્ધ નું પરિણમન જ મારામાં નથી એમ સમ્યક દ્રષ્ટિ પોતાના સ્વભાવના આરુઢના પ્રણમન કરતો અશુદ્ધ ના પ્રણમું છું એની દ્રષ્ટિ છે. અશુદ્ધ નું અસ્તિત્વ મારામાં છે એમ દ્રષ્ટિ નથી, તેથી અશુદ્ધ નું પ્રણમવું એ પણ મારામાં નથી. સમજાણું કઈ? યુવા ચોથા ગુણ સ્થાન થી વાત છો. અસ્થિમાં ચડ્યો નથી તે રૂપે પ્રણતો નથી એમ કે છે.
પોતાના સ્વભાવમાં અત્યંત આરૂઢ થયો થકો. અમે ક્યાંય કર્મનું નામ લીધું નથી કે સ્વભાવમાં જે કર્મ મોડા પડે તો આરૂઢ થાય, આકર આપણે એકાંત વેદે. સીધી સીધી વાત, એકાંત અનુભવે છે તારા સ્વતંત્ર ના સ્વતંત્ર થઈ, અને એકાંત નો અનુભવ છે પણ તારા સ્વતંત્ર થી. સમજાણું કઈ જ્યાં ત્યાં કર્મ નાખે છે, પણ કર્મ કયા કામ શું છે તારે? તે ભૂલ કરી છે એકાંત ની, એ ભૂલ તારે અનેકાંત દ્રષ્ટિ કરીને કાઢવી છે, બીજી વાત છે. સમજાણું કઈ અર્થાંત આત્મા પરદ્રવ્યોના ભાવરૂપે નથી એમ દેખતો હોવાથી નિષ્કંપ વર્તો થકો, ધર્મી પોતાના શુદ્ધ ધ્રુવ સ્વભાવમાં અથીર વિના નિષ્કંપ સ્થિર થતો શુદ્ધ જ બિરાજે છે. ધર્મી નું શુદ્ધ જ પરિણમન છે એમ કે થાય. સમજાણું કઈ એ વ્યવહારનું, એનામાં વ્યવહારનું પરિણમન નથી એમ કે. સમજાણું પંડિતજી ક્યાં હે? આખો એકાંત હે એમ કે છે લોકો, લો અને એકાંત ને એકાંત કે છે, એકાંત ને અનેકાંત કે. હરે ભગવાન, આ અનેકાંત છે. પુણ્ય પાપ નો આદિ વિકલ્પ મારામાં નથી અને સ્વભાવનો આરૂઢ થઈને અનુભવનો એનું નામ અનેકાંત છે. અને રાગ મારો ને મારો આત્મા છે ને એને અનુભવવું એ એકાંત મિથ્યા છે એમ અનેકાંત નો અનાદર છે. આવરા કે નહીં કથનથી સ્વભાવથી અબંધ પણ હોય, સર્વથા સ્વભાવથી બનશે એમ નહીં. સ્વભાવમાં નિદ્રા પણ છે, સ્વભાવમાં નિવૃત્તિ છે. જોવું કે દર્શનમાં અસ્વભાવ નિવૃત્તિ, શુભની પ્રવૃત્તિ છે, વ્યવહાર ચારિત્ર છે. પણ એ વ્યવહાર ચારિત્ર એ જ કે છે રાગ છે આત્માનું સ્વરૂપ. સમજાણું કઈ? અહિંસા સદ્ધતા આદિ મહાવ્રત ચારિત્ર છે. અહીં કે છે કે રાગ છે, એ રાગ પ્રભાવ છે, એને પોતાનો માને છે, એકાંતી મિથ્યા દ્રષ્ટિ છે એમ કે છે. ધર્મી નિષ્કામ વર્તો તકો શુદ્ધ બિરાજે છે. શુદ્ધ જ પાછળ શબ્દ છે એમ છે ને, ભ પ્રભાવ વિરહવ્યત આલોક નિષ્કમ પિતા નાખ્યું છે ને, ઠીક. વિશુદ્ધ એવ થી બીજી ત્રીજી લીટી વિશુદ્ધ એવ લખતી. હા, શુદ્ધ કહ્યું વિશુદ્ધ, શુદ્ધ ના અર્થમાં વિશુદ્ધ શુદ્ધ આવે છે. શુદ્ધ ના અર્થમાં વિશુદ્ધ શુદ્ધ આવે છે, અને શુભાવ ના અર્થમાં શું વિશુદ્ધ આવે છે. શુભાવ ને વિશુદ્ધ કે છે અને કઈક શુદ્ધ ને વિશુદ્ધ કે છે. એટલે વિશુદ્ધ શબ્દ આવે એટલે કઈ ખૂબ જ છે એટલું કઈ, જે ઠેકાણે જે ગુઠ હોય એ પ્રમાણે લેવું જોઈએ ને. એમ દયા આવે ત્યાં કઈ સ્વની દયા છે પરની દયા એમ પણ જાણવું જોઈએ ને. દયા આવી ત્યાં જો દયા આવી, જો દયા ને ધર્મ કીધો એ પરદર ને છે, સ્વદયા છે. પરદર ને છે ધર્મ કીધો હોય તો વ્યવહાર પણ કીધું છે. સ્વદયા ને કીધું હોય એની દયા ના બે ભાવ. ભગવાન આત્મા શું ચૈતન્ય ના આરૂઢ થઈને સ્વની દયા કરી એને સાચી દયા ને એ અહિંસા પરમો ધર્મ, આ દયાનું સ્વરૂપ છે. સમજાણું કઈ? પોતાની નિજ દયા અને પરદયા ના બે ભાવ છે. પરદયા કરી શકતો નથી પણ પરદયા નો ભાવ આવે છે એ રાગ છે. એ આત્માને લાભદાયક નથી, નુકસાનદાયક છે એ આત્માનું સ્વરૂપ નથી. લૌલાકિક દયા એ કરુણા જીવનો સ્વભાવ છે, એ વાતો કરે. અરે ભગવાન શું કરે ભાઈ,
इसी दया जीव नो स्वभाव की तो हो तो वितरागी भाव ती दया जीव नो स्वभाव भाई रागी जीव नो स्वभाव विकल्पी जीव नो स्वभाव तो छूटो केम पड़ी गयो सर्वज्ञ थिया तो छूटो पड़ी गयो समझाणो का है धर्मी जीव पोताना शुद्ध स्वरूप ने दृष्टि में लईने आरूढ़ थयो थको शुद्धपणे बिराजे छे शुद्ध थी एनी शुद्ध थी एनी शोभा शुद्ध थी एनी बिराजे कीधु ने राजती बिराजती थी शुद्ध शुद्ध थी भगवान आत्मा त्रिकाल शुद्ध एम आरूढ़ थी ने जी शुद्धता प्रगति थी तेनी शोभा है शुभ भाव प्रगति एनी शोभा नहीं ये तो अशोभा है ये भी बात से शोभा नहीं बगाड़नार आनंद ने लूटी ने राग उत्पन्न भगवान आत्मा अनाको आनंद में वृत्ति नु उठू शांति ने शांति नो घात करे शांति ने मरड़ी ने मचोड़ी ना हाँ एने धर्म माने ने धर्म नु कारण माने भगवान मोटी भूल में भूलो भगवान हाँ भगवान भूलो भगवान भूलिया खड़की चढ़ी गयो भगवान भोला की खड़की है कलोल में आपने भगवान भोला की खड़की है रामदेव बैठा तो सोमचंद भगवान भोला की खड़की सोमचंद में बैठा त्या बैठा तो खबर हाँ हाँ अरे भगवान भूलो थे केव भूलो मार्ग नहीं त्या भीते मार्ग माथु पसारी निकलवा निकले मजा निकलवा मागे राग में मार्ग नहीं तारो त्या अड़ी हवे आमा हूँ छूटो पड़ी राग ने पोता मानी पुण्य पोता मानी अने हवे हूँ छूटो पड़ी एवी बात है जीवाई बहु आखरी बात हो જો બીજી વાત નથી એવો આ સિવાય વાત કે મારા કે છે મારે બીજે ક્યાંય માર્ગ નથી પાછળ થોડું બીજે ક્યાંક હોય ને ત્યાં બધું આકરો મારા જ લોકોને લાગે લાગે હો આકરો છે નહીં વિકલ્પની પણ જરૂર નથી એવો સ્વતંત્ર માર્ગ જેને પૈસાની જરૂર નહીં શરીરની જરૂર નહીં મનની જરૂર નહીં વાણીની જરૂર નહીં અને શુભ રાગની પણ જેને જરૂર નહીં એવો માર્ગ ધર્મ છે સમજાવું કઈ ભાવા એકાંતવાદી જો એને જ એકાંતવાદી કહ્યો સર્વ પ્રભાવોને પોતારું જાણીને સર્વ પ્રભાવોને એટલે વિકલ્પ રાગ આદિ શુભ ભાવ આદિને પછી એકને માન્યો શુભ નહીં ત્યાંથી દુનિયા મારી છે માન્યો દુનિયાના ભાવ બધા મારી વજ્ર નારા સંગણ હોય ને એમાં તાકાત છે કે મને કેવળના ઉપજાવે મનુષ્ય ગતિ હોય ને એ મનુષ્ય ગતિ હોય તો કેવું જાન થાય એટલે મનુષ્ય ગતિ વિના ક્યાંય થાય મનુષ્ય ગતિ વિના ક્યાંય સાધુ પણ હોય પંડિતજી લાવો મનુષ્ય ગતિ ન હોય સાધુ પણ બતાવો ક્યાંય લાવો દાખલો કે કર્મ નો ઉદય ન હોય ને વિકાર થયો હોય બતાવો દાખલો કે એમ લાવો એક દાખલો મનુષ્ય ગતિ ન હોય કેવળ ઉપાય ન હોય અરે ગતિ બતી નથી અહીં એમ કે છે આમને મનુષ્ય ગતિ નથી આત્મામાં ગતિ તો પરભાવ છે વિકલ્પ છે ઉદય ભાવ
સમજાણું કઈ પ્રભાવ છે મનુષ્ય નો ગતિ નો ભાવ છે ચાર ગતિ નો ઉદય ભાવ છે પ્રભાવ છે પ્રભાવ માં કેવું થાય ને પ્રભાવ ને લઈને આત્મામાં જ્ઞાન થાય છે સમજાણું કઈ પૂછા મન નો થાય તમને પંડિત છીએ ઘણા વર્ષની વાત છે પૂછા મને કોઈ ને શું નામ કઈ છે ઘાસીલાલજી પંડિત ઘણા વર્ષ કરા મનુષ્ય પણ આવી ના કેવું છું કોઈ ને એમ કઈ પ્રશ્ન કરે એવા કરતા ભગવાન દર્શન માં બે ત્રણ જીવ્યા હતા એ તો દેખાણો નહીં પૂછા મને ન કરશે બીજે સર પ્રભાવ ને પોતા આ રાજ ને પોતાનો માનવો એને એકાંતિ કયો છે વિતરાગ ભાવે પણ હું છું ને રાજ ભાવે હું છું એમ અને ક્રાંતિ એમ કે સમજાણું કઈ રાગ ભાવો છું અને શુદ્ધ ભાવે વિતરાગી છું તો એ અને ક્રાંત એમ નથી સર્પભાવ ને પોતાનું જાણીને પોતાના શુદ્ધ સ્વભાવથી તું થયો શકો પોતાનો જે શુદ્ધ વિતરાગી સ્વભાવ છે એમાંથી ચૂંટ થઈને રાગ સ્વભાવ ને રાગ ભાવ ને પોતાનો માને સર્વત્ર પ્રભાવોમાં સ્વેચ્છાચારી પણ સ્વચ્છંદપણે વિતરાગની આજ્ઞા એ નથી એમ કે છે સમજાણું કારણ એ આત્માની આજ્ઞા નથી રાગની તો એ રાગ ભાવ નિષ્ણક રીતે વર્તે છે બસ રાગ નિષ્ણક પણ બરાબર મારા હું ધર્મમાં છું મારો ધર્મ આ જ છે સમજાણું કઈ રાગવાદી જ્ઞાની પ્રભાવોને જાણતા છતાં જો હોય એમ જો પ્રભાવની હૈયાતી છે એમ જ્ઞાનમાં રહીને પર તરીકે જાણતા છતાં જાણે ખરા છે જ્ઞાન સ્વભાવમાં એ નથી પણ એ ભાવ છે ભાવ છે ને જાણે છે કે આ એ છે એમ મારામાં છે એમ નહીં સમજાણું કઈ કે છે ને કે ભાઈ જ્ઞાની ને વ્યવહાર હોય છે કે નહીં ફલાણું હોય છે કે નહીં જ્ઞાની ને વ્યવહાર નથી કે એ વ્યવહાર છે અને જ્ઞાની જાણે છે કરતો નથી સમજાણું કઈ મારા વ્યવહાર કરતું નથી એમ કે મોડી વ્યવહાર આપો બી કરે પૂજા કરે ભક્તિ કરે આ જેવો પ્રકાર કેટલો કરે છે બીજાને છોકરાઓને બોલાવે જોઈને સમજાવે સારા ત્રણ છ છોકરા રાખે કેટલા ખર્ચ કરતા હોય છે પંદર હજાર રૂપિયા ખર્ચ થાય આવું કરે બધું કરે ને કરતા નથી અરે ભગવાન સાંભળતો કરો ભાઈ જેની જે સમય અવસ્થા છે તેને એની જાણે છે એમ કે છે એને કારણે છે સમજાણું કઈ કીધું સર્વત્ર શિષ્ટાચારી પણ પ્રભાવને જાણતા જ્ઞાની તો જાણે છે ઠીક આમ થાય છે આમ થાય છે આ રાગ છે આમ થાય છે સમજાય છે પોતાના શુદ્ધ જ્ઞાન સ્વભાવને ધર્મી તો પોતાનો શુદ્ધ ભાવ સ્વભાવને સર્વ પ્રભાવથી બિન એ રાગ આદિ વિકલ્પથી જુદો અનુભવ તો થકો શોભે છે શુદ્ધ બિરાજે છે એ શોભે છે એ શુભ ભાવથી તો અશુભ હતી એમ કે છે એ તો હવે તો સેકન્ડ પડ્યું નહીં પહેલા કરે તો ભૂજી ઉઠે હું તો જેથી એ પૂંજભાવથી ધર્મ આમ હા યા કરતો હવે 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 આવું જો પેલું સાંભળે ને શેઠી તેમ નથી હે અધર્મ ન કહો બોલો એક કહેતો તર્ક તર્કતીર્થ હે જમણલાલ મોટી ઉંમર નું બસ મારા જેને ધર્મ ધર્મ નહીં કયા ધર્મ પણ એમાં હું વાંધો હું કે તને
पुण्य को निश्चय की अधर्म से अधर्म की जीव शोभ तो नहीं एम कह शुभ भाव की जीव ने शोभा नहीं भगवान आत्मा ये पर भाव की रही एवं शुद्ध स्वभाव में आरूढ़ थयो दृष्टि पोताना स्वभाव में शुद्धता थी वस्तु शुद्ध गुण शुद्ध आरूढ़ थी प्रण की शुद्ध एना थी खबर छे को हम जानो कहें हाँ पर भाव आ प्रमाणे पर भाव अपेक्षा थी नास्तिक में पंख कहजो पर भाव नहीं एम कहू आमा तो स्वभाव में कौन प्रभाव नहीं एना मैंने कान से स्वभाव में स्वभाव पण छून प्रभाव पण निश्चय पण छून व्यवहार पण छून ये अनेक अन्न क्यों भाई अमा निश्चय पण छून व्यवहार पण छून निश्चय छून व्यवहार नहीं एने अनेक अन्न कीधु हम जानू कहा एना में क्या खजा ने खोट से व्यवहार नो आश्रय ली आश्रय आपे से नो एना में क्या माल से आश्रय आपे माल तो इंद्र में पीड़ो सर हम जानू कहा परिद्रव नी पर कीधी थी व्यवहार में राग शुभ विकल्प दया दान रत्ना परिद्रव नी पर नहीं आ प्रमाणे प्रभाव अपेक्षा थी नास्ति नो भंग कर बार भंग थी गया तेरमो राजुर्भाव विराम मुद्रित बहत ज्ञानांशनात्मना निर्ज्ञात क्षण भंग संग पति प्राय पशु नश्यति साद्वादी तु चिदत्तात्मनाम परिभ्रशन चिद्वस्तु नित्योदितम टंकोत्कीर्ण घन स्वभाव मयिन ज्ञानम भवन्ति जीवति जीवे पशु एकांतवादी अज्ञानी बद्दा मई लीधो उत्पाद थी लक्षित एवा जी रहता ज्ञान ना अंशो लिखो હવે ઉત્પાદ વય જે છે જીવમાં દરેક ગુણના ઉત્પાદ વય છે પર્યાયમાં એ અનિતપણું છે સમજાણું કાંઈ ભગવાન વસ્તુ એ ધ્રુવ છે પર્યાયમાં ઉત્પાદ વય થાય છે એ છે કે અજ્ઞાની ઉત્પાદ વયના લક્ષ્ય વહેતો થકો તે હું છું એમ માનતો થકો વહેતા જ્ઞાન ના હું છું એટલે જ્ઞાન ની પર્યાય માં ઉત્પાદ વય થાય છે તે રૂપે અનેક આત્માપણે વળી અનેક આત્મપણા વળી આત્મા નો નિર્ણય જ્ઞાન કરતો થકો એટલે શું કે છે એ ઘણા ઘણા હું છું તે રૂપે હું છું એમ માનતો થકો અનિત અંશો છે અનેક છે ને અનેક જ્ઞાન ના અંશો ઉત્પાદ 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 અનેક પ્રકારના એમ સમજાય ને વીર્યના અંશો એમ અનેક પ્રકારના ગુણોના અંશો જ્ઞાન પ્રધાન વાત છે ને જ્ઞાનના અંશો 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 ઉત્પાદ 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 જે અનિત છે તેના ઉપર દ્રષ્ટિ છે જ્ઞાની એટલે ત્યાં વાય છે એટલે જાય છે અનિતમાં તણો તણાણો જાય છે ઉત્પાદ ભયની પરણતીની પર્યાયમાં તણાતો જાય છે જ્ઞાની દ્રષ્ટિ ત્યાં છે નીત ઉપર દ્રષ્ટિ એમ કે છે हम जानू कहीं नित नो भंग छो पण पेलो अनित नित नहीं माननारो अनित माने छे एनी व्याख्या पहली करे नहीं करता नित नो व्याख्या सिद्ध करी अज्ञानी उत्पाद वय थी लक्षित एवा जे ज्ञान ना अंशो જ્ઞાનની પર્યાય ઉત્પાદ 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 ત્યાં તેના રૂપ અનેક અનેક આત્મકપણા વળી એટલે ભિન્ન ભિન્ન અંશો વળી પોતે તે ભિન્ન ભિન્ન અંશો વળી થઉં એમ નિર્ણય જ્ઞાન કરતો થકો
એમ નિર્ણય અજ્ઞાની કરતો થતો. આ ભિન્ન ભિન્ન અંશો તે હું છું એમ અજ્ઞાની નિર્ણય કરતો થતો. ક્ષણભંગના સંઘમાં પડેલો પાછા જુઓ, ક્ષણે ક્ષણે થતો નાશ ક્ષણભંગ નો અનિચ્છા એ ક્ષણભંગના સંઘમાં, એ પર્યાયના સંઘમાં પીડ્યો, અનિચ્છના સંઘમાં પીડ્યો. આમ ગયો આમ ભગવાન નિત્યાનંદ પ્રભુ ધ્રુવ દ્રષ્ટિમાં રહી ગયું. સમજાણું? ક્ષણભંગના સંઘમાં પડેલો બાહુલપણે નાશ પામે છે, પ્રાય સંઘ પીડ્યો છે. બાહુલપણ એટલે શું? પોતાના નિત્યતાનો એને ભાન નથી. એકલો જાણે અંશ રૂપ જ છું એ એમાં પોતાનું અસ્તિત્વ માને. અનિતના અંશો તે જ હું છું. ઉત્પાદ વયની પર્યાય થાય તેટલો અનેક પ્રકારના અંશો તે હું છું એમ તેમાં દ્રષ્ટિ જતા કે પર્યાયમાં તણાઈ ગયો, ખેંચાઈ ગયો, વહે ગયો, વહી ગયો. ભગવાન નિત્યાનંદ છે તેમાં દ્રષ્ટિ કરતો, એનો નામે આ એકાંતવાદી કહેવામાં આવે છે. બાહુલ પણ નાશ પામે છે. જ્ઞાની શું કરે છે એ વાત રહી છે.